ગાયત્રી જ્ઞાનયજ્ઞ ચેનલ દ્વારા વિચારોને વિચારોથી કાપવા આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે યુગઋષિના વિચારોને ખૂબ જ તીક્ષ્ણ અને ધારદાર હોવાની સાથે સાથે દુનિયાને બદલી શકવા સક્ષમ છે પરમપૂજ્ય ગુરુદેવ પણ શ્રી રામ શર્મા આચાર્યજીના આ સશક્ત વિચારોને ફેલાવવામાં અમને મદદ કરવા નમ્ર પ્રાર્થના છે પહેલાં આપો પછી મેળવો એ પ્રશ્ન વિચારણીય છે કે મહાપુરુષો પોતાની પાસે આવનારાઓ પાસે સદૈવ યાચના શા માટે કરે છે મનન કર્યા પછી મને સમજાયું કે ત્યાગથી વધારે મોટો પ્રત્યક્ષ અને તરત ફળ આપનારો બીજો કોઈ ધર્મ નથી ત્યાગની કસોટી માનવીના ખરા ખોટા સ્વરૂપને દુનિયાની સામે રજૂ કરે છે મનમાં જામેલા કુસંસ્કારો અને વિકારોના બોજને હલકો કરવા માટે ત્યાગથી વધારે સારું બીજું કોઈ સાધન નથી જો તમે દુનિયા પાસેથી કંઈક મેળવવા ઈચ્છતા હો વિદ્યા બુદ્ધિ ગમે તે પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ત્યાગ કરો ગાંઠે બાંધેલું કંઈક છોડો કોઈ વસ્તુ લૂંટના માલની જેમ મફતમાં મળતી નથી આપો તમારી પાસે પૈસા રોટી વિદ્યા શ્રદ્ધા સદાચાર ભક્તિ પ્રેમ સમય શરીર જે કાંઈ હોય તે છૂટા હાથે દુનિયાને આપો બદલામાં આપને અનેક ગણું મળશે ગૌતમ બુદ્ધે રાજસિંહાસનનો ત્યાગ કર્યો ગાંધીજીએ પોતાની વકીલાત છોડી પરંતુ એમણે જે છોડ્યું એનાથી વધારે મળ્યું છે વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોર પોતાની એક કવિતામાં લખે છે કે તેણે હાથ ફેલાવીને મારી પાસે કંઈક માગ્યું મેં મારી જોડીમાંથી અન્નનો એક દાણો એને આપી દીધો સાંજે મેં જોયું કે જોડીમાં એવડો જ એક સોનાનો દાણો મોજૂદ હતો હું ને દૃસકે રડ્યો કે મેં મારું સર્વસ્વ શા માટે ના આપી દીધું કે જેનાથી હું ભિખારીમાંથી રાજા બની જાત અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો ચાલીસ પેજ નંબર નવ શ્રી